એન્ડ વેલકમ સ્ટુડન્ટ્સ તમામ વિદ્યાર્થી મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે કેમ છો મિત્રો બધા વિદ્યાર્થીઓ ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશે એવી મને આશા છે આજે દસ ફેબ્રુઆરી એટલે કે એક્ઝામને હવે બરોબર ત્રણ મહિનાનો સમય બાકી રહ્યો દરેક વિદ્યાર્થી પાસે ટાઈમટેબલ પણ આવી ગયું હશે અને દરેક વિદ્યાર્થી હવે એ મુશ્કેલીમાં હશે કે જેણે અત્યાર સુધી બિલકુલ તૈયારી નથી કરી અથવા હવે માત્ર ત્રણ મહિના વધ્યા તો એમાં અમારે તૈયારી કેવી રીતે કરવી બધા વિષય કઈ રીતે તૈયાર કરવા જેથી કરીને મે મહિનાની બોર્ડ એક્ઝામમાં અમે સારામાં સારા માર્ક્સ છે એ કવર કરી શકીએ આ વિડીયો દરેક વિદ્યાર્થી માટે કે જે વિદ્યાર્થીઓ તૈયારી માટે કેટલી કલાકનો સમય ફાળવવો અથવા કયા વિષય ક્યારે કરવા કયા સમયે કયો વિષય વાંચવો અથવા દિવસમાં અમારે કેટલી કલાક વાંચવું જોઈએ એ દરેક વિદ્યાર્થી માટે વિદ્યાર્થી મિત્રો હવે તમારે તમારો સમય બિલકુલ બગાડવાનો નથી અને તૈયારીમાં લાગી જવાનું છે હું અહીંયા ત્રણ મહિના માટે કંઈક એવું ટાઈમ ટેબલ આપી રહી છું કે એ ટાઈમટેબલને તમે જો ફોલો કરો તો તમારે દિવસ દરમિયાન બધા વિષય પણ તૈયાર થતા જશે અને સાથે સાથે જ્યારે એક્ઝામનો સમય આવે ત્યારે વચ્ચે તમારી પાસે ઘણો એવો સમય વધ્યો હશે જ્યારે જે વિષય તમારે તૈયાર થઈ ગયા હશે એનું તમે રિવિઝન પણ કરી શકશો પણ તમારે આ ટાઈમ ટેબલને સ્ટ્રિકલી ફોલો કરવું પડે અને રોજ એ સમય પ્રમાણે તૈયારી પણ કરવી પડે જુઓ માત્ર ટાઈમ ટેબલ બનાવવાથી કંઈ નથી થતું તમે ટાઈમટેબલ બનાવીને રાખી દો એનો કોઈ મતલબ નથી એ ટાઈમ ટેબલને તમારે જ ફોલો કરવાનું છે અને એ રીતે પણ કાર્ય થવું જોઈએ અત્યારે પહેલો મુદ્દો આપણે ટાંકીશું હવે તમારે રોજ સવારે ફરજિયાત વહેલું ઉઠી જવું જોઈએ એટલે જે વિદ્યાર્થીઓ હજી પણ ઉઠવામાં આળસ કરે છે અથવા રેગ્યુલર એનો સમય નથી તો એને સવારે ફરજિયાત વહેલું ઉઠી જવું જોઈએ અને પોતાનું રીડિંગ છે એ શરૂ કરી દેવું જોઈએ અહીંયા હું સવારનો સમય ફાળવું છું ત્રણ કલાકનો સવારના સમયે તમારે ત્રણ કલાક ફરજિયાત રીડિંગ કરવાનું રહેશે અને આ ત્રણ કલાકના રીડિંગની અંદર તમારે વિષય કયો કરવો તો આ વિષયમાં પ્રશ્ન રહેશે કે મેડમ વિષય કયો કરીએ તો સવારે તમે ઉઠા છો ત્યારે આપણે એકદમ ફ્રેશ હોઈએ આપણું માઇન્ડ ફ્રેશ હોય એટલે અહીંયા વિષય તરીકે તમારે કોઈ પણ પ્રેક્ટિકલ સબ્જેક્ટ પસંદ કરવો જોઈએ આ પ્રેક્ટિકલ સબ્જેક્ટની અંદર જો તમે કોમર્સના વિદ્યાર્થી હોય તો સ્ટેટ એકાઉન્ટ દસમા ધોરણમાં ભણતા હોય તો મેથ અને કોમન વિષય છે ઇંગ્લિશ પણ ઇંગ્લિશમાં તમારે અહીંયા ગ્રામર કરવું પડે જેથી કરીને પ્રેક્ટિકલ વિષય હોય તો આ પ્રેક્ટિકલ વિષયના કોઈ પણ તમે કાં પ્રકરણની તૈયારી કરો અને જો તમારે પ્રકરણ કમ્પ્લીટ હોય રિવિઝન ઉપર તમે આગળ વધી ગયા હોય તો આ ત્રણ કલાકમાં તમારે રિવિઝન કરવાનું રહેશે રિવિઝન કરતી વખતે ખાસ યાદ રાખવાનું ત્રણ કલાકની અંદર તમારે પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં કોઈ પણ એક પોઈન્ટ અથવા કોઈ પણ એક ટોપિકનું રિવિઝન તો થઈ જ જવું જોઈએ સપોઝ કે તમે સ્ટેટ કરો છો તો કોઈ એક ચેપ્ટરનું રિવિઝન આ ત્રણ કલાકમાં તમારે કરી લેવાનું છે અને એ રીતે તમારે ત્રણ કલાક છે એ સવારના સમયમાં ફરજિયાત આપવાની રહેશે જેમાં પ્રેક્ટિકલ વિષય તમારે તૈયાર કરવાનો છે અને અને આ પ્રેક્ટિકલ વિષયની અંદર જે ચેપ્ટર તમે કરો એ ચેપ્ટર આ ત્રણ કલાકમાં પૂરો કરી નાખવાનો છે ત્યારબાદ વચ્ચે અહીંયા તમે સમય લઈ શકો અડધો કલાકનો બ્રેક અડધો કલાકનો આપણે બ્રેક રાખીએ છીએ સવે સવારે તમે ઉઠી અને સીધા રીડિંગ ઉપર લાગી જાઓ એટલે ત્રણ કલાક કન્ટિન્યુ કોઈ એક પ્રેક્ટિકલ વિષયની તૈયારી કરીશું વચ્ચે અડધો કલાકનો બ્રેક રાખવો જોઈએ ત્યારબાદ ફરી પાછું દોઢથી બે કલાક દોઢથી બે કલાકનો સમય ફરી પાછો આપણે રીડિંગ માટે ફાળવીએ છીએ અને આ રીડિંગની અંદર તમારે શું કરવાનું છે તો કે આ રીડિંગની અંદર ઉપર તમે પ્રેક્ટિકલ સબ્જેક્ટ કર્યા છે હવે આપણે અહીંયા કોઈ પણ થિયરી સબ્જેક્ટની પસંદગી કરીશું એવો થિયરી સબ્જેક્ટ કે જેમાં તમારે વાંચન કરવાનું છે રીડિંગ કરવાનું છે કઈ રીતે રીડિંગ કરવું થિયરી વિષય કઈ રીતે તૈયાર કરવો એનો વિડીયો છે એ અગાઉ અપલોડ થઈ ચૂક્યો છે જેમાં તમારે યુનિટ તૈયાર કરવું પાઠનું વાંચન કરવું અથવા જે પાઠ તમારે તૈયાર થઈ ગયો છે એના મુદ્દા તૈયાર કરવા અને એની નોટ્સ છે એ પણ તમારે તૈયાર કરવાની છે તો આ બે કલાકનો સમય અહીંયા અડધાથી બે કલાકનો સમય આપણે થિયરી વિષય માટે ફાળવીએ છીએ તો જુઓ વિદ્યાર્થી મિત્રો જો તમે આ ટાઈમ ટેબલ પ્રમાણે ચાલશો તો સવારથી બપોર સુધી હજી તમારે બપોરનું લંચ અહીંયા બાકી છે હવે તમારે અહીંયા લંચનો સમય આવશે એટલે કે બિફોર લંચ તમારે પાંચ કલાકનું રીડિંગ થઈ ગયું હોવું જોઈએ જેમાં તમે બે વિષય કર્યા છે કોઈ પણ એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ અને કોઈ પણ એક થિયરી સબ્જેક્ટ હવે લંચ પછી આફ્ટર લંચ તમારે રેસ્ટ કરવો હોય આરામ કરવો હોય તો રેસ્ટ માટે અથવા આરામ માટે અથવા તમારા કોઈ પણ રૂટિન વર્ક માટે તમે અહીંયા બે કલાકનો ફ્રી સમય છે એ લઈ શકો છો આ બે કલાકના ફ્રી સમયની અંદર તમે સુઈ જાઓ આરામ કરો તમારું રૂટિન જે કંઈ પણ કામ હોય એ કરો અથવા તમે એમ કહો કે મેડમ અમારે ગેમ્સ રમવી છે તો મોબાઈલમાં ગેમ્સ પણ રમી શકો પણ યાદ રાખજો માત્ર બે કલાક બે કલાકથી વધુ નહીં બે કલાકનો સમય છે છે એ ત્યાં પૂરો કરી દીધા બાદ અહીંયા તમે રેસ્ટ લઈ લીધો છે આરામ કરી લીધો છે એટલે ફરી પાછા તમે ફ્રેશન અપ થઈ ગયા છો ફરી પાછું હું સમ તમને સમય આપું છું બે કલાકનો અને આ બે કલાકમાં ફરી પાછો એક વિષય તૈયાર કરવાનો છે અને એ છે થિયરીનો સબ્જેક્ટ આ થિયરીના સબ્જેક્ટની અંદર તમે ઉપર જે વિષય તૈયાર કર્યો એ કરો અથવા એ સિવાયનો કોઈ પણ થિયરીનો સબ્જેક્ટ છે એ તમે પસંદ કરી શકો પણ થિયરી વિષયની તૈયારી કેવી રીતે કરવી એ વિષય એ પ્રશ્નના જવાબમાં અગાઉ વિડીયો મેં મૂકી દીધો છે એ પ્રમાણે તમે તૈયારી કરજો ત્યારબાદ ફરી પાછા બે કલાકના રીડિંગ બાદ આપણે અડધી કલાકનો અહીંયા બ્રેક લેશું અને આ અડધી કલાકના બ્રેક પછી ફરી પાછો બે કલાકનો સમય અને આ બે કલાકનો સમય સ્પેશિયલ ઇંગ્લિશ વિષય માટે હું તમને ફાળવું છું અહીંયા તમારે સાંજનો સમય હશે આ સાંજના સમયમાં તમારે ઇંગ્લિશ વિષય અથવા ઇંગ્લિશ ગ્રામર અથવા તો ઇંગ્લિશ વિષય અને ગ્રામર જે કર્યું એ ટેક્સ્ટબુકમાંથી કરો અથવા તો અહીંયા કોઈ તમારી પાસે પેપર સેટ હોય તો એ પેપર સેટમાંથી તૈયારી પણ કરવાની તો આ બે કલાકનો સમય અગાઉ તમે પ્રેક્ટિકલ સબ્જેક્ટ ત્રણ કલાકની અંદર ઇંગ્લિશ કર્યો કે ન કર્યો અહીંયા ફરજિયાત બે કલાક તમારે ઇંગ્લિશ વિષય કરવો પડશે આ વિષય એવો છે જેને તમારે ડેઇલી કરવો પડે એટલે આપણે ઇંગ્લિશ વિષય માટે બે કલાક ફાળવીએ છીએ ફરી પાછો અહીંયા અડધી કલાકનો સમય આ અડધી કલાકનો સમય તમારા ડિનર માટેનો છે જેમાં તમારે તમારું રાતનું ભોજન લેવાનું છે પણ યાદ રાખજો ડિનર કર્યા પછી પણ તમારે અહીંયા સૂઈ જવાનું નથી અહીંયા હું તમને ત્રણ કલાકનું રીડિંગ ફરી પાછું ફાળવું છું જેથી કરીને ડિનર તમારે એવી રીતે કરવાનું છે એવી તૈયારી સાથે કરવાનું છે કે મારે હજી રીડિંગ કરવાનું છે મારે હજી વાંચવા બેસવું છે એ પ્રમાણેનું ડિનર તમારે અહીંયા લેવાનું રહેશે અહીંયા ફરી પાછી ત્રણ કલાક અને અગેન પ્રેક્ટિકલ સબ્જેક્ટ આ પ્રેક્ટિકલ સબ્જેક્ટ તમે ઉપર કર્યો એ પણ કરી શકો એ સિવાયનો પણ કરી શકો સપોઝ કે મેથ કરો સાયન્સ કરો સાયન્સ પણ એક પ્રકારનો પ્રેક્ટિકલ સબ્જેક્ટ કહેવાય જેમાં અમુક ફિઝિક્સના ચેપ્ટર હોય તેમાં દાખલા હોય છે તો એ પ્રમાણેના આઈએમપી પ્રશ્ન પણ તમે આમાં તૈયાર કરી શકો અથવા અહીંયા જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ કર્યો છે એ જ સબ્જેક્ટમાં તમારે આગળ વધવું છે તો એક સબ્જેક્ટ ઉપર તમારે અહીંયા દિવસમાં છ કલાકનું રીડિંગ છે એ થઈ જશે થિયરી સબ્જેક્ટમાં પણ અહીંયા અલગ થઈ પસંદ કરો અહીંયા અલગ વિષય પસંદ કરો તો પણ જુઓ તમારે એક વિષય જો અહીંયા બે કલાક વાંચ્યો ફરી પાછો અહીંયા થિયરી સબ્જેક્ટ તમે વાંચશો તો ત્યાં એક વિષય ઉપર ચાર કલાક આપશો અને જો અલગ અલગ વિષયો આપો આપો છો તો તમારે એક દિવસમાં ઇંગ્લિશ વિષય માટે આપણે અલગ સમય ફાળવ્યો તો એ સિવાય પણ તમે એક વિષયમાં મિનિમમ જો એકને એક વિષય તમે કરો કે જે ત્રણ કલાકનો સમય અહીંયા ફાળવ્યો એ જ ત્રણ કલાક અહીંયા ફાળવો તો તમારે સેમ વિષય છ કલાક થશે અહીંયા થિયરીનો વિષય જે વાંચ્યો એ ફરી પાછો અહીંયા વાંચો તો સેમ વિષય તમારે બે ક ચાર કલાક થશે તો આવી રીતે ઓછામાં ઓછું હવે તમારું ડેઈલીનું વાંચન છે એ ઓછામાં ઓછું કેટલું થઈ ગયું હોવું જોઈએ બાર કલાક તો તમારે રીડિંગ કરવું જ પડશે તમારું ટાઈમટેબલ એ રીતે સેટ કરી નાખો તમારું ઉઠવાનું સૂવાનું આ બધો જ સમય અહીંયા તમારે સેટ કરવાનો છે બાર કલાક સાંભળી અને મોટાભાગના વિદ્યાર્થી એમ કહેશે કે ઓહો બાર કલાકનું રીડિંગ અમારે સુવાનું ક્યારે બ્રેક ક્યારે તો જુઓ બધો બ્રેક આવી ગયો છે સવારે ત્રણ કલાક રીડિંગ કર્યા પછી તમને અડધો કલાકનો બ્રેક મળે છે અહીંયા તમારે રમવું હોય જે કંઈ પણ કરવું હોય કરી શકો આફ્ટર લંચ બે કલાક તમે રેસ્ટ કર્યો આમાં તમારે સૂવું હોય તમારું રૂટિન વર્ક હોય અને પ્લસ અહીંયા પણ વચ્ચે અડધી કલાકનો બ્રેક તમને મળ્યો અહીંયા અડધી કલાક ડિનર માટે આપણે અલગ ફાળવી લીધી અને ફરી પાછું પ્રેક્ટિકલ સબ્જેક્ટની તૈયારી પણ કરી લીધી આ આવી રીતે બાર કલાક તમે રીડિંગ માટે ફાળવો તો પણ તમારી પાસે બીજા બાર કલાક વધે જ છે આ બાર કલાકમાંથી બે કલાકનો રેસ્ટ તો વચ્ચે આવી ગયો એ સિવાય પણ તમે ગણો તો તમારે સુવા માટેનો સમય પણ વધશે પણ જો વિદ્યાર્થી મિત્રો તમારે આ ત્રણ મહિનામાં તૈયારી કરી અને સારામાં સારા માર્ક્સ બોર્ડમાં કવર કરવા હોય તો આટલું રીડિંગ તો ફરજિયાત કરવું પડશે અને આ રીડિંગના ટાઈમ ટેબલમાં બરાબર સેટ થઈ જાવ એટલે તમારે દરેક વિષય આરામથી પૂરા પણ થઈ જશે અને તમે રિવિઝન પણ કરતા હશો પણ તમારે આ પ્રમાણેના ટાઈમટેબલ પ્રમાણે કોઈ વિદ્યાર્થી વહેલા નથી ઉઠી શકતા તો આ ત્રણ કલાકનો પ્રેક્ટિકલ વિષય તમારે ક્યારે કરવો એ તમારે તમારા રૂટીન પ્રમાણે સેટ કરી લેવો જોઈએ પણ બાર કલાક ફરજિયાત વાંચવું તો પડશે અને બધા વિષય કમ્પ્લીટ પણ કરવા પડશે અને અગાઉ કોઈ વિદ્યાર્થી મિત્રોને છે એ ખબર ના પડી હોય કે મેડમ કઈ રીતે અમારે ત્રણ કલાકમાં એ વિષય તૈયાર કરવો તો એના માટેનો વિડીયો નેક્સ્ટ વિડીયો લેક લેક્ચરમાં આપણે મૂકીશું અથવા થિયરી વિષય છે તો થિયરી વિષયમાં પાંચ ગુણના પ્રશ્ન અમારે કેવી રીતે લખવા એની ચર્ચા પર આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં કરીશું વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો થેન્ક યુ